અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી મહકારી ફાર્મા કેમ્પ કંપની માં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી। 15 જેટલા ફાયર બ્રિગેડે 2 કલાક ની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી। અંકલેશ્વર જીઆઈડીસી માં મહકારી ફાર્મ કેમ્પ માં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી। તે દરમિયાન પ્લાન્ટ માં અચાનક આગ ભભૂકી ઉઠતા કામદારો માં નાસભાગ મચી જવા પામી હતી। प्लांट में लगेली आग नजीक मुकेल सॉल्वंट ना ड्रम में फैलाता विकराल स्वरूप धारण करता कंपनी संचालकों नोटिफाइड फायर स्टेशन में जाण करता फायर ब्रिगेड साथ फाइटरो दौड़ी आया था। जो कि आग वधु फैलाता बाजू में आवेल कंपनी में फैलाई थी। सॉल्वंट ना जत्थाना कारणे आग वधु विकराल बनता अंकलेश्वर नगरपालिका पानुली जीआईडीसी जगड़िया जीआईडीसी तेमज खानगी कंपनी मळी 15 થી વધુ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। કંપનીમાં લાગેલ આગના પગલે ટ્રક પણ બળીને ખાક થઈ ગઈ હતી। આ ઘટનાની પોલીસ કાફલો દોડી આવી કંપની તરફ આવતા માર્ગને અવરજવર માટે બંધ કર્યો હતો। તેમજ વીજ કંપનીના કર્મચારીઓએ આવી પહોંચી વીજ પુરવઠો બંધ કરી દીધો હતો। આગને પગલે અંકલેશ્વરના નાયબ કલેક્ટર નૈતિકાબેન પટેલ, મામલતદાર હાર્દિકભાઈ બેલડિયા, ડીવાયએસપી ચિરાગભાઈ દેસાઈ તેમજ જીપીસીબીની ટીમ સહિત ઉદ્યોગ મંડળના હોદ્દેદારોએ આવી પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। જો કે 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી। જો કે કંપની બળીને ખાક થઈ જતા ભારે નુકસાન થવા પામ્યું હતું। આજે સવારે 11:30 કલાકના સુમારે અમને જાણ થઈ, ફોન આવ્યો કે અહીંયા શ્રી મહાકાળી ફાર્મામાં આગ લાગી છે, એટલે તરત જ અમે ઘટના સ્થળે તમામ ફાયર ફાઇટરની વ્યવસ્થા માટે તરત જ તૈયારી કરી દીધી અને વિધિન 10 મિનિટ ડીપીએમસીમાંથી 2 ફાયર ફાઇટર પાનોલી અને અંકલેશ્વર જીઆઈડીસીના ફાયર ફાઇટર્સ, નગરપાલિકા ત્યાર પછી ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટર્સ ઓએનજીસીમાંથી મંગાવી લીધા, એમ કરીને ત્યાં ટોટલ 15 જેટલા ફાયર ફાઇટર્સ વર્કિંગ છે। બાજુમાં રાઠી હેલ્થકેર છે, એમાં પણ થોડી એની અસર થઈ છે આગની, પણ લગભગ 2 કલાકની અંદર આગ કંટ્રોલમાં આવી જશે। આજરોજ અહીંયા અંકલેશ્વર ખાતે મહાકાળી ફાર્મા કેમ્પમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી અને જે આગ વિકરાળ સ્વરૂપમાં ધારણ થઈ અને બાજુના ઇન્ડસ્ટ્રીને પણ આગ લાગી, જે આ લોકોને કરોડોનું નુકસાન થયું છે અને પોતાની ઇન્ડસ્ટ્રીને પણ નુકસાન થયું છે। અને ખાસ અત્યારે અમારું અંકલેશ્વરનું ડીપીએમસી તથા આજુબાજુના ફાયર સ્ટેશનો બધા ફાયર ટેન્ડરો પણ આવી ગયા છે અને આગ અત્યારે કંટ્રોલમાં છે અને કોઈ જાનહાનીના સમાચાર નથી। આજે મહાકાળી ફાર્મા હેલ્થકેરમાં આગ લાગ્યાની જાણ ડીપીએમસીમાં 11:30 વાગ્યાની આસપાસ અમને મળેલી। તરત જ ત્યાંથી બધા ફાયર ફાઇટર્સને ફાયર ટેન્ડર્સ બધા નીકળીને જગ્યા પર આવીને એમનું કામ ચાલુ કર્યું। કામને જોતાં થોડુંક સિવિયરિટી લાગી એટલે તરત અમે પાનોલી તમારા ઝઘડિયા અને ઓએનજીસી એ બધાની મદદ માગી અને બધા લોકોએ ઇવન જે તમારા ખાનગી જે કંપનીઓ પાસે પણ ટેન્ડર હતા એમને પણ બોલાવ્યા અને એની સાથે અમે બધું પાણીનો ફોમનો અને માર્યો કર્યો, કારણ કે આ સોલ્વન્ટમાં લાગેલી આગ હતી તો એના હિસાબે અમે ફોમનો વધારે પડતો ઉપયોગ કરીને એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આજે જે માહિતી હમણાં છે એ પ્રમાણે ઘણું બધું કંટ્રોલમાં આવી ગયું છે અને જાનહાનીની કોઈ પણ હમણાં અમને કોઈ જાણ નથી, એ થઈ નથી એવી અમને જાણ છે।